ક્ષત્રિય સમાજ પર વિવાદિત નિવેદન કર્યા બાદ પરસોત્તમ રૂપાલાએ માફી તો માગી લીધી છે, પરંતુ વિવાદ નથી થમ્યો. આજે સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી, જેમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ હાજર રહ્યા. ભાજપ સાથે જોડાયેલા આગેવાનો પણ બેઠકમાં જોડાયા. બેઠકમાં ક્ષત્રિય સમાજના આગેવાનોને એક થવા હાંકલ કરાઈ. ક્ષત્રિય સમાજના આગેવાનોનું કહેવું હતું કે આ પ્રકારના નિવેદન ચલાવી નહીં લેવાય, આવા નિવેદનોને વખોડીએ છીએ. તો આ તરફ શક્તિસિંહ ગોહિલે પણ રૂપાલાના નિવેદન પર પ્રતિક્રિયા આપી. શક્તિસિંહના મતે રાજકીય વ્યક્તિઓએ ભાષામાં સંયમ રાખવો જોઈએ. વિવાદિત નિવેદન બાદ માફી માંગવી એ જાહેર જીવનમાં સ્વીકાર્ય નથી.